રજવાડાના ભાગ પડ્યા. વરહોના વાણા વીત્યા પછી દાઉદ દેવલોક પામ્યો અને એનો દીકરો સુલેમાન ઇઝરાયેલ ઉપર રજવાડું હલાવવા ગયો. ઈશ્વરે સુલેમાનને કીધું કે તારે જે માંગવું હોય એ માંગ. જ્યારે સુલેમાને જ્ઞાન માંગ્યું ત્યારે ઈશ્વર એનાથી ખૂબ જ આનંદિત થયા અને એણે દુનિયાનો સૌથી મહાજ્ઞાની બનાવી દીધો. સુલેમાન ઘણી સારી ઊંડી બાબતો શીખો અને મોટો ન્યાયી ન્યાયાધીશ બન્યો. ઈશ્વરે એને ઘણો ધનવાન બનાવ્યો. યરૂસલેમમાં સુલેમાને ભક્તિ સ્થાનક બંધાવ્યું, જેના હાટું એના બાપ દાઉદે યોજના ચીતરી હતી અને એને લગતી સામગ્રી એકઠી કરી હતી. લોકો હવે મિલમ મંડપને બદલે ભક્તિ સ્થાનકમાં બલિદાન ચડાવવા લાગ્યા અને ઈશ્વરને ભજવા લાગ્યા. ઈશ્વર ભક્તિ સ્થાનકમાં હાજરા હાજુર હતા અને એ ન્યાય એના લોકો હારે હતા. પરંતુ સુલેમાનને પરદેશના મલકની બાઈઓ હારે પ્રેમ બંધાણો. એણે એમાંની 1000 બાઈઓ હારે વિવાહ કર્યા અને એણે ઘણી બાઈઓને પોતાની પટરાણીઓ બનાવી અને એમ એ ઈશ્વરને આધીન ના રહ્યો. એમાંની ઘણી બાઈઓ કે જે પારકા મલકની હતી, એવીઓ એમના મલકના જુદા દેવતાઓને લઈ આવી અને એમની પૂજા કરવાનું એમણે ચાલુ રાખ્યું. એટલે જ્યારે સુલેમાન વયો વૃદ્ધ થયો ત્યારે એણે પણ ઈ મૂર્તિઓને સેવી. ઈશ્વર સુલેમાનથી ઘણો કોપાયમાન થયો અને એના અવિશ્વાસીપણાને લીધે દંડના રૂપમાં એણે ઇઝરાયેલીઓના રજવાડાઓને સુલેમાનના દેવલોક પામ્યા પછી બે ભાગમાં વેચી નાખવાનું વચન દીધું. સુલેમાનના દેવલોક થયા પછી એનો દીકરો રહાબામ રાજા થયો. રહાબામ મૂર્ખ માણસ હતો. ઇઝરાયેલનું આખું રજવાડું એને રાજા ઘોષિત કરવા હાટું એકઠું થયું. એમણે રહાબામને ઠપકો આપતા કહ્યું કે અમારા સાહુકારોને કાળી મજૂરી કરાવી ભારે ખમ કરનો બોજ અમારા માથે કર નાખ્યો છે. રહાબામે મૂર્ખતાથી એમને જવાબ આપતા કીધું કે તમે એવું વિચારો છો કે મારા બાપે તમારી પાસે કાળી મજૂરી કરાવી છે, પરંતુ હું એના કરતાં પણ કાળી વેટ તમારા પર લાદીશ અને એના કરતાં પણ વધારે દંડ કરીશ. ઇઝરાયેલના 10 કુળોએ રહાબામની સામે બળવો કર્યો. કેવળ 2 કુળો જ એની સાથે સાથી બની રહ્યા. આ 2 કુળો છેવટે યહૂદાના રજવાડા તરીકે ઓળખાયા. ઇઝરાયેલીઓના બાકીના 10 કુળો કે જેઓએ રહાબામ સામે વિરોધ કર્યો હતો, એમણે યરોબામ નામના એક આદમીને પોતાના રજવાડું મિલકતની ઉત્તર દિશાએ સ્થાપ્યું અને એણે ઇઝરાયેલીનું રજવાડું તરીકે પ્રસિદ્ધ કર્યું. યરોબામે ઈશ્વર સામે બળવો કર્યો અને લોકોને ગેરમાર્ગે પાપ કરવા દોર્યું. એણે ઈશ્વરની આરાધના કરવાને બદલે એના લોકોને હાટું યહૂદાના રજવાડાના ભક્તિ સ્થાનકમાં પણ 2 મૂર્તિઓની સ્થાપના કરી. યહૂદાનું રજવાડું અને ઇઝરાયેલનું રજવાડું એકબીજાનું વેરી બની ગયું અને પરસ્પર વારંવાર ધીંગાણે ચડવા લાગ્યા. ઇઝરાયેલના નવા રજવાડામાં એકે એક રાજા નરાધમ બન્યા. ઘણા રાજાઓને ઇઝરાયેલી લોકો એમની જગ્યાએ મનગમતા રાજા બનાવવાને હારું ઘણાને હણી નાખાવતા હતા. ઇઝરાયેલના રજવાડાના હંધાય રાજાઓને અને પ્રજાઓ મૂર્તિપૂજા કરતા હતા. એમની મૂર્તિપૂજામાં ઘણી વખત જાતિએ લંપટતા અને અમાનવીયતા આવી જતી હતી. એમાં એમણે બાળકોના બલિ ચડાવવાનું નરાધમ કૃત્ય પણ આચર્યું હતું. રાજાઓ દાઉદના વંશજો હતા. એનામાં ઘણા રાજાઓ સારા નીવડ્યા. એમણે ન્યાયથી રાજધર્મ નિભાવ્યો અને ઈશ્વરની આરાધના કરી. પરંતુ યહૂદાના ઘણા રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ, અધમ અને મૂર્તિપૂજક બન્યા. એમના ઘણા રાજાઓએ તો એમના પોતાના બાળકોનું બલિ પણ જુદા દેવતાઓને બલિદાન તરીકે ચડાવ્યું. યહૂદા રજવાડાના મોટા ભાગના લોકોએ ઈશ્વરનો અનાદર કર્યો અને બીજા દેવોની પૂજા કરી. બાઇબલની વાર્તા 1 રાજા 1:6-11.